मॉर्निंग फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल चैनल। धोरण 11 માં આપણે પાંચમો ચેપ્ટર પૂર્ણ કર્યું, ગતિના નિયમો। હવે આપણે જે તમારું ત્રીજું ચેપ્ટર ચાલી ગયું છે એનો થોડો કોન્સેપ્ટ છે, ત્યાંથી આપણે ફરીથી શરૂ કરીએ। સુરેખ પથ પર ગતિ। તો સૌપ્રથમ પહેલા આપણે શીખવા માંગીએ છે ગતિ કેટલા પ્રકારની હોય છે, ગતિ કેટલા પ્રકારની હોય છે। તો આપણે સુરેખ પથ પર ગતિ જે મોશન ચેપ્ટર છે એમ આપણે લઈએ તો એક પરિમાણ ગતિ, એક પરિમાણિક ગતિ બરાબર છે। આ શું કહેવા માંગે છે મિત્રો, એક પરિમાણિક ગતિ એટલે કોઈ પદાર્થ છે એ એક જ દિશામાં ગતિ કરતો હોય, બરાબર છે। સમજો હું આ લઉં છું એક્સ ડાયરેક્શન, આ વાય ડાયરેક્શન છે, રાઈટ, એક્સ દિશા અને આ વાય દિશા છે। તો કોઈ પદાર્થ છે એ સમજો કોઈ એક જ દિશામાં જઈ રહ્યો છે સમય સાથે, ઓકે। તો જો એક જ દિશામાં ગતિ કરતો હોય તો આપણે એને એક પરિમાણિક ગતિ કહીએ છે। સમજો કોઈ પદાર્થ છે એ માત્ર વાય દિશામાં ગતિ કરી રહ્યો છે, તો સમય સાથે જો એનો એક જ યામ બદલાતો હોય તો આપણે એને એક પરિમાણિક ગતિ કહીએ છીએ। સમજો કે અહીંયા આપણે આકૃતિ દોરીને સમજાવીએ તો કોઈ એક વ્યક્તિ જે છે અહીં આપણે ઉભો રાખીએ છીએ, આ અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, તો આ એક્સ દિશામાં ગતિ કરી રહ્યો છે, એક્સ દિશામાં। તો એક જ યામ બદલાણો, એક્સ દિશામાં ગતિ કરે છે, વાય યામ બદલાતો નથી અને ઝેડ યામ બદલાતો નથી। સમજો આ વ્યક્તિ જે છે એ પોતે વાય દિશામાં ગતિ કરી રહ્યો છે, એક્સ દિશામાં ગતિ નથી કરતો, તો એનો વાય દિશામાં યામ બદલાય છે। સમજો કે આ જ વ્યક્તિ પોતે ઝેડ દિશામાં ગતિ કરી રહ્યો છે, તેનો ઝેડ યામ છે બદલાય છે। તો સમય સાથે જો પદાર્થનો એક જ યામ બદલાતો હોય તો એવી ગતિને આપણે કેવી ગતિ કહીએ છીએ, એક પરિમાણિક ગતિ કહે છે। આપણે લખી દઈએ, જે પદાર્થનો સમય સાથે એક જ યામ બદલાય તેને કઈ ગતિ કહે છે, એક પરિમાણિક ગતિ કહે છે, ઓકે। ત્યારબાદ આપણે લઈએ છીએ દ્વિપરિમાણિક ગતિ। એક પરિમાણિક ગતિના ઉદાહરણો મિત્રો તમને કોઈ પૂછે તો તમે કહી શકો છો એક પરિમાણિકના ઉદાહરણો કયા કયા છે। તો મુક્ત પતન કરતો પદાર્થ, ઉપરથી કોઈ પદાર્થને નીચે મુક્ત કરીએ તો એનો એક જ યામ બદલાય છે ઉપરથી નીચે, આપણે લખી શકીએ છીએ મુક્ત પતન પદાર્થ, રેડી। ત્યારબાદ સમતલ એટલે સીધી રેખામાં કોઈ કારની ગતિ, સમતલ રસ્તા પર કાર અથવા તો વાહનની ગતિ, બરાબર, જેનો એક યામ બદલાતો હોય તમે લખી શકો છો। હવે આપણે લઈએ છીએ મિત્રો એક પરિમાણિક ગતિ બાદ દ્વિપરિમાણિક ગતિ, દ્વિપરિમાણિક ગતિ, ઓકે। દ્વિપરિમાણિક ગતિ એટલે કેવા પ્રકારની ગતિ, સિમ્પલ છે કે પદાર્થ બે ડાયરેક્શનમાં ગતિ કરતો હોય, બે દિશા બદલાતી હોય। તો સિમ્પલ ટૂંકમાં લખીએ છીએ સમય સાથે પદાર્થના કેટલા યામ બદલાય, પદાર્થના બે યામ બદલાય, તેવી ગતિને આપણે કેવી ગતિ કહે છે, દ્વિપરિમાણિક ગતિ। સિમ્પલ એના ઉદાહરણ તમે જોઈએ તો સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, ઓકે, સૂર્યની આસપાસ ગ્રહની ગતિ, ભમરડાની ગતિ, તમે ભમરડાની ગતિ જોઈ છે ને મિત્રો, ભમરડાની ગતિ પોતે ધરી ઉપર પણ ભ્રમણ કરે અને કોઈની આસપાસ પણ આમ વર્તુળાકાર માર્ગે અથવા એ રીતે ભ્રમણ કરે, એટલે એની બે ડાયરેક્શન બદલાતી હોય। અને ત્રીજો આપણે લઈએ છીએ ત્રિપરિમાણિક ગતિ, ત્રિપરિમાણિક ગતિ, જેમાં પદાર્થ છે ત્રણે ત્રણ દિશામાં ગતિ કરતો હોય, ઓકે। તો સમય સાથેના ત્રણે યામ બદલાતા હોય, સમય સાથે પદાર્થના ત્રણ યામ બદલાય, આવી ગતિને આપણે ત્રિપરિમાણિક ગતિ કહે છે। એનું ઉદાહરણ આપણે લઈએ સિમ્પલ, તો ઉદાહરણ છે ઉડતા પક્ષીની ગતિ અથવા તો પતંગિયાની ગતિ।
આ બધા જે છે એ કોઈ પણ ડાયરેક્શનમાં ગતિ કરતા x y અથવા તો જે જેના આપણે કઈ ગતિ કહીએ છીએ ત્રિપરિમાણીય ગતિ. તો આ સિમ્પલ અને સાદું એક આપણે લઈએ છીએ ગતિનો ખ્યાલ. હવે આમાંથી આપણે જોવાનું છે સુરેખ પથ પર એટલે સીધી રેખામાં ગતિ કરતા પદાર્થો એનો વેગ કેટલો હોય એનો પ્રવેગ કેટલો હોય બરાબર છે અને કોઈ પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે પણ આપણે જોઈએ. તો સૌપ્રથમ પહેલા આપણે પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થનું સ્થાન નક્કી કરવું પડે બરાબર છે જેને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ અને સ્થાનાંતર. તો આપણો પહેલો જ ટોપિક આવે છે પથ લંબાઈ અથવા તો કાપેલું અંતર અને સ્થાનાંતર કોને કહેવાય એની માહિતી આપણે લઈએ છીએ. તો ટોપિક આપણો છે પથ લંબાઈ અને સ્થાનાંતર. ચાલો આપણો ટોપિક છે પથ લંબાઈ અને સ્થાનાંતર. તેમાં સૌપ્રથમ પહેલા આપણે જોઈએ આ બંને વચ્ચેનો તફાવત એના દાખલાઓ કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે એ ટોપિક ઉપર આપણે જોઈએ છીએ. બહુ સારા ટોપિકો છે અને ખાસ ધ્યાન રાખીને સાંભળશો જેથી એમસીક્યુ પણ એમાં કવર થઈ શકે. પથ લંબાઈ કોને કહેવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં એની પીડીએફ ફાઈલ આપી છે મિત્રો, ડાઉનલોડ કરી લઈશો. આ પીડીએફમાં છે અગત્યની માહિતી આપેલી છે. પથ લંબાઈ એટલે કાપેલું અંતર. પથ લંબાઈ એટલે શું થાય પદાર્થે કાપેલું અંતર. પદાર્થ ટોટલ કેટલું ચાલે છે એને આપણે એની પથ લંબાઈ કહીએ છીએ. તો કોઈ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને એ પદાર્થની શું કહીએ છીએ પથ લંબાઈ. અહીંયા સિમ્પલ વ્યાખ્યા લખી દઈએ છીએ કોઈ સમય ગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને. મિત્રો પદાર્થ જેટલું ચાલે એ અંતરને આપણે કહીએ છીએ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પથ લંબાઈ કહે છે. ઓકે હવે પથ લંબાઈ જે છે એ હંમેશા ધન જ હોય મિત્રો. કોઈ પણ દિશામાં વ્યક્તિ ચાલે એટલે પથ લંબાઈ હંમેશા કેવું મળવાની છે ધન. સમજો હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ એક વ્યક્તિ જે છે એ અહીંયાથી ગતિની શરૂઆત કરે છે અને અહીંયા સુધી જાય છે. આ ઝીરો છે, અહીંયા આપણે 10 લઈએ, અહીંયા આપણે 20 લઈએ, અહીંયા આપણે 30 લઈએ, અહીંયા આપણે 40 લઈએ. ઓકે હવે વ્યક્તિ છે અત્યારે 10 મીટર ઉપર ઉભો છે. 10 મીટર સ્થાન ઉપર વ્યક્તિ જે છે ઉભો છે. વ્યક્તિએ ચાલવાનું શરૂ કર્યું અને 40 ઉપર ગયો એટલે કે અહીંયા પહોંચ્યો. બરાબર વ્યક્તિ અહીંયા પહોંચે છે. ઓકે તો કેટલું ચાલ્યો? તો કે આ વચ્ચેનું અંતર 10 મીટર, 20 મીટર અને 30 મીટર. તો વ્યક્તિ ટોટલ 30 મીટર ચાલે છે, તેની પથ લંબાઈ કેટલી થઈ? 30 મીટર. હવે ત્યાંથી આ વ્યક્તિ ફરીને આ પોઈન્ટ ઉપર આવે છે એટલે કે આ 20 જ્યાં છે ત્યાં આવે છે. સમજો અહીંયા આવે તો કેટલું ચાલ્યો છે? અહીંયાથી ચાલુ કર્યું 10 મીટર કાપ્યું, ફરીથી 10 મીટર, ફરીથી એટલે 30 મીટર થયું. ત્યાંથી ફરીથી પાછો 30 ઉપર આવે છે એટલે 40 અને પાછો અહીંયા આવે છે એટલે 50 એટલે અહીંયા. તો 40 અને 20 વચ્ચેનો ગેપ આ છે 20 છે અને 10 અને 40 વચ્ચેનો ગેપ 30 છે. તો ટોટલ 50 મીટર ચાલે. ઓકે આ રીતે આપણે પથ લંબાઈ મેળવે છે. કોઈ પણ આકૃતિ હોય જેટલું ચાલે એની આપણે પથ લંબાઈ કહીએ છીએ. હમણાં આપણે એક્ઝામ્પલો પણ આપ્યા છે, પીડીએફમાં પણ આપ્યું છે, જોતા જઈએ. પથ લંબાઈ છે મિત્રો હંમેશા ધન હોય છે. કેવી હોય છે? ધન. પથ લંબાઈ હંમેશા આપણે મેળવવા જઈએ હંમેશા ધન હોય છે. ઓકે જેનો એકમ જે છે એ પણ આપણે લખી લઈએ. એનો એકમ જે છે એ મિત્રો મીટર છે. ઓકે કિલોમીટર પણ હોય એકમ. તો બધા તમને ખ્યાલ હોવો જોઈએ કે કિલોમીટર જો તમે લખો તો એની અંદર કેટલા મીટર થશે? તો કે 1000 મીટર થશે. જ્યારે આપણે કન્વર્ટ કરવાનું પૂછે ત્યારે તમે લખી શકો છો. અને તેનું પારિમાણિક સૂત્ર જે છે એ કેવું હોય? તો કે પારિમાણિક સૂત્ર છે એમ જીરો, લંબાઈ એલ વન અને ટી જીરો, આ એનું પારિમાણિક સૂત્ર છે. ઓકે અને પથ લંબાઈ છે એ માર્ગ ઉપર આધારિત રાખે છે. જે રસ્તે ચાલે એટલે એની પથ લંબાઈ હોય એટલે આપણે લખી દઈએ છે પથ લંબાઈ કોના પર આધાર રાખે છે મિત્રો? માર્ગ પર આધાર રાખે. ઓકે આને આપણે પથ લંબાઈ કહીએ છીએ. સૌપ્રથમ પહેલા આપણે ટોપિક સમજી લઈએ, ત્યારબાદ છે હું તમને એક એક્ઝામ્પલ આપું જેમાંથી પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધવાનું હોય એ આપણે ગણી શકીએ છીએ. એટલે તમે જે ડાયરેક્શનમાં ચાલો એ આપણે પથ લંબાઈ થઈ ગઈ. સમજો કે અહીંયાથી કોઈ વ્યક્તિ છે ચાલવાનું ચાલુ કરે, ચોક જે છે વ્યક્તિ છે, ત્યાંથી આ ડિસ્ટન્સ 3 મીટર આપ્યું છે અને અહીંયા સુધીનું ડિસ્ટન્સ 4 આપ્યું છે.
आ त्रण छे अने आ चार छे, तो व्यक्ति अहींथी चालवानुं शुरू करे अने व्यक्ति आ जे पीला कलर नो चौक देखे छे त्यां सुधी चाले छे, तो केटलुं चाल्यो कहेवाय? तो आ त्रण अने आ चार, तो टोटल केटलुं चाल्यो कहेवाय? 7 मीटर। ओके, तो आवी रीते आपणे पथ लंबाई शोधीए छे, एटले मार्ग उपर आधारित राखे छे। हवे आपणे मेळवे छे मित्रो स्थानांतर कोने कहेवाय। ओके, तो स्थानांतर विषय शीखीए अने पछी एनो एक सरस एक्झाम्पल छे एना पर आपणे आगळ जईए। तो स्थानांतर एटले शुं थाय ए टॉपिक मां जईए छे आपणे। तो आपणे टॉपिक लईए छे स्थानांतर, स्थानांतर। ओके, तो स्थानांतर एटले आपणे सिंपल के पदार्थना स्थानमां थतो फेरफार। एक आकृति दोरीने तमने समजूती आपीए के समजो के आ पॉइंट छे। ओके, कोई एक व्यक्ति जे छे ए अहींया ऊभो छे, जेनु स्थान छे आपणे x1 लईए, त्यारे समय केटलो छे? समजो त्यारे समय t1 छे। आ व्यक्ति गति करीने क्यां पहोंचे छे? अहींया पहोंचे छे, एटले एनु स्थान छे x2। ओके, व्यक्ति अहींया पहोंचे छे। ओके, जे समय त्यारे केटलो जाय छे? t2 જેટલો સમય જાય। તો સ્થાનાંતર એટલે શું થાય? પદાર્થના સ્થાનમાં કેટલો ફેરફાર થયો ને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર। તો અહીં વ્યાખ્યા લખીએ છીએ, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહીએ છીએ? પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે। ઓકે, પદાર્થના સ્થાનમાં થતો ફેરફારને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર। આકૃતિમાં તમને શું દેખાય છે? જો t1 સમયે પદાર્થ ક્યાં છે મિત્રો? પદાર્થ ક્યાં છે? તો કે x1 સ્થાન પર। ઓકે, અને t2 સમયે ક્યાં છે? t2 સમયે x2 સ્થાન પર છે। તો આપણને ખ્યાલ છે સમયમાં કેટલો ફેરફાર થયો? તો ડેલ્ટા t સમય એટલે t2 -t1 સમયમાં સ્થાનમાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા x = x2 - x1, અને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર કહીએ છીએ। શું કહેવાય મિત્રો? સ્થાનાંતર। ઓકે, પ્રારંભિક અને અંતિમ પોઈન્ટ છે એ આપણું સ્થાનાંતર થશે, એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનું। ખ્યાલ પડ્યો તમને? ઓકે, સ્થાનાંતર છે એ મિત્રો પથ લંબાઈ હંમેશા આપણે કેવી લીધી હતી? ધન। તો ખાસ ધ્યાન રાખો, સ્થાનાંતર ધન પણ મળશે, ઋણ પણ મળશે અને શૂન્ય પણ મળે, એટલે સ્થાનાંતર ધન ઋણ અને શૂન્ય હોઈ શકે છે। પથ લંબાઈ હંમેશા ધન હોય, સ્થાનાંતર ધન ઋણ અને શૂન્ય મળે છે, રેડી? અને સ્થાનાંતર છે મિત્રો, ખાસ ધ્યાન રાખો, સદિશ રાશિ છે। કેવી રાશિ છે? સદિશ રાશિ, જેનું મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય। આપણે ચેપ્ટર નંબર 4 શીખી ગયા છે સદિશ અને અદિશ રાશિ। ઓકે, એટલે સદિશ રાશિ છે। આનો પણ એકમ શું થશે? એકમ જે છે આપણને ખબર છે મીટરમાં, કિલોમીટર પણ લખી શકો છો ને મીટર પણ લખી શકો છો, રાઈટ? અને સ્થાનાંતર છે એ ખાસ ધ્યાન રાખશો એ માર્ગ ઉપર આધારિત નથી, એ માત્ર બિંદુ પર આધાર રાખે છે। અને સ્થાનાંતર જે છે અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે। ઓકે, એટલે તમે કોઈ પણ માર્ગે જાઓ, અહીંયાથી સમજો કે હું આ રસ્તો એક અહીંયાથી દોરું છું, આ રસ્તે આ પહેલો રસ્તો છે, આપણો બીજો રસ્તો છે, અને અહીંયાથી તમે ફરી ફરીને અહીંયા ત્રીજા રસ્તે ગયા। ઓકે, તો ત્રણે ત્રણ માર્ગ ઉપર તમને સ્થાનાંતર પૂછે તો કેટલું મળે? સરખું જ મળે, કારણ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન તો એક જ બિંદુ પર છે। સમજો આ પ્રારંભિક સ્થાન 0 ઉપર છે, અંતિમ સ્થાન 10 ઉપર છે, તો સ્થાનાંતર કેટલું થશે? 10 માંથી 0 છે એટલે 10। ઓકે, તો પહેલા રસ્તે ચાલો, બીજા ચાલો, ત્રીજા રસ્તે, કોઈ પણ રસ્તે ચાલો, સ્થાનાંતર હંમેશા કેવું મળશે? સમાન। એટલે સ્થાનાંતર માર્ગ ઉપર આધારિત નથી, જ્યારે આગળનો ટોપિક શીખ્યા પથ લંબાઈ જે કોના પર આધાર રાખે છે? સ્થાનાંતર ઉપર આધાર રાખે છે। ક્લિયર થઈ ગઈ માહિતી મિત્રો? ઓકે, હવે
આ ટોપિક છે એનું એક્ઝામ્પલ લઈએ, પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધવામાં આવે એનું એક આપણે ઉદાહરણ દોરીને સમજાવીએ છીએ, જેના પરથી તમને ખ્યાલ આવી જશે કે પથ લંબાઈ ધન મળે છે, સ્થાનાંતર ધન ઋણ અને શૂન્ય મળે છે. તો ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ, એક આકૃતિ ડ્રો કરીએ છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આપણે લઈએ છીએ આ જીરો છે, ત્યારબાદ 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. આ જે માપક્રમ છે મીટરમાં લઈએ, રેડી. આ બાજુ -10, -20, -30 જે તમે માપ લખો એ લખી શકો છો, આ આપણું સંદર્ભ બિંદુ છે. હવે કોઈ વ્યક્તિ જે છે એ સમજો એ પોઈન્ટ ઉપર આવેલો છે, એટલે 20 ઉપર છે. આ વ્યક્તિ અહીં આપેલો છે જેને આપણે એ પોઈન્ટ કહીએ છીએ, રાઈટ, એ પોઈન્ટ. આ વ્યક્તિ અહીંયાથી ચાલવાનું ચાલુ કરે છે અને ક્યાં જાય છે, એ બી પોઈન્ટ ઉપર. બી પોઈન્ટ આપણને ક્યાં આપેલો છે, તો કે આ આપણો એ પોઈન્ટ છે, વ્યક્તિ બી પોઈન્ટે પહોંચે છે, એટલે ગતિ કરીને એ બી પોઈન્ટે પહોંચે. ઓકે, એટલે વ્યક્તિ છે એ બી પોઈન્ટે પહોંચે, ત્યારબાદ એ ત્યાંથી રિટર્ન ફરે છે અને રિટર્ન ફરીને સી બિંદુ અહીંયા છે ત્યાં પહોંચે છે, એટલે આ સી બિંદુ છે. એટલે વ્યક્તિ ત્યાંથી રિટર્ન આવી અને ક્યાં પહોંચે છે મિત્રો, સી બિંદુએ પહોંચે છે, એટલે લાસ્ટ પોઝિશન એની અહીંયા છે. ઓકે, આ રીતે એનો ગતિમાન છે. તો આ આકૃતિ જે છે એમાં અલગ અલગ પોઝિશનમાં તમને પથ લંબાઈ અને સ્થાનાંતર પૂછે છે, જે દરેકે ખ્યાલ રાખવાનો છે. તો ચાલો કઈ રીતે પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવવાનું છે, તો હું તમને પહેલી પોઝિશન આપું છું. નીચે આપણી પાસે જે પીડીએફ ફાઇલ છે મિત્રો, એમાં પણ તમને લખીને આપું છું. એમાં પહેલી પોઝિશન લખીએ છીએ આપણે કે વ્યક્તિ જે છે એ એ સ્થાન ઉપર છે ને ત્યાંથી બી સ્થાન ઉપર જાય છે અને સી સ્થાન ઉપર પહોંચે છે. એટલે પહેલો રસ્તો આપું છું, એમાં પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવવાનું છે. એ થી ક્યાં જાય છે, બી પર, અને ત્યાંથી ક્યાં આવે છે મિત્રો, ત્યાંથી સી પર આવે. એટલે એ થી ગયો બી ઉપર, ત્યાંથી ક્યાં આવે છે, સી ઉપર. તો પથ લંબાઈ કેટલી થશે, તો ચાલો આપણને ખ્યાલ છે કે પથ લંબાઈ કેટલી થશે, તો પથ લંબાઈ એટલે ટોટલ કેટલું ચાલે છે એ રસ્તો આપણે એને પથ લંબાઈ કહીએ છીએ. ચાલો પથ લંબાઈ માપીએ, આ 10, 20, 30, 40, 50, 60 અહીંયા સુધી ગયો, 60 પછી પાછો રિટર્ન આવે છે, 70, 80, 90, 100 ખ્યાલ પડ્યો. તો ટોટલ કેટલા મીટર ચાલ્યો, 100 મીટર ચાલે છે. સમજાણું પથ લંબાઈ કઈ રીતે મેળવવાની છે, ફરી વાર જ્યાંથી ચાલુ કરે છે ત્યાંથી માપતા જાઓ. આ 10 મીટર ચાલ્યો, 20, 30, 40, 50, 60 ત્યાંથી પાછો સી ઉપર આવે છે, એટલે 60, 70, 80, 90, 100 ઓકે, તો 100 મીટર. હવે આપણે લઈએ છીએ સ્થાનાંતર. સ્થાનાંતરમાં અંતિમ સ્થાન એનું સી છે, પ્રારંભિક સ્થાન એનું એ છે. હમણાં આપણે વ્યાખ્યા લખી એ પ્રમાણે અંતિમ સ્થાન સી એટલે કેટલા પર છે, 40 ઉપર. પ્રારંભિક સ્થાન કેટલું છે, 20, એટલે આ ટોટલ થશે 20 મીટર એનું સ્થાનાંતર થશે. ખ્યાલ પડ્યો કઈ રીતે મેળવવાનું છે. આકૃતિ જોતા જાઓ અને સમજતા જાઓ, બહુ સહેલો પોઈન્ટ છે મિત્રો, બરાબર છે. એટલે બંને આમાં કેવા મળ્યા છે, ધન મળ્યા છે. હવે હું તમને રસ્તો જે છે એ બદલાવું છું. રસ્તો આપણને બીજો આપ્યો, લખીને આપ્યો છે, બી થી શરૂ કરીને સી ઉપર આવે છે. ચાલો પહેલો રસ્તો થઈ ગયો, હવે આપણે બીજો રસ્તો અહીંયા શોધીએ કે બી થી સી ઉપર આવે. ઓકે, બી થી ચાલુ કર્યું ને સી ઉપર, તો પથ લંબાઈ કેટલી થશે માપીએ. પથ લંબાઈ આપણે માપીએ, બી થી સી ઉપર આવે છે એટલે 10, 20, 30 ને 40, તો પથ લંબાઈ આપણી થશે 40 મીટર. હવે સ્થાનાંતર માપીએ, અંતિમ સ્થાન એનું 40 ઉપર છે મિત્રો, પ્રારંભિક સ્થાન એનું 80 ઉપર છે. આ અંતિમ સ્થાન બી થી સી ઉપર આવ્યો એટલે અંતિમ સ્થાન આ પ્રારંભિક, તો આપણને મળ્યું 40 મીટર, પણ કેવું મળ્યું, ઋણ મળે છે. ઓકે, સ્થાનાંતર કેવું મળ્યું, ઋણ ઉપર. હવે એક પછીની ગતિ દર્શાવે, એ થી શરૂ કરી અને બી ઉપર જઈને ત્યાંથી પાછો એ પર, એટલે ત્રીજી ગતિ દર્શાવું છું ખાસ. એ થી બી ઉપર જાય છે ને બી થી એ પર, એ થી બી ઉપર ગયો ત્યાંથી પાછો ક્યાં આવે છે, એ મિત્રો એ ઉપર આવે છે, અહીંયા સુધી આવે છે, રેડી, પોતાના મૂળ સ્થાને. તો
પોતાના મૂળ સ્થાન આવે છે તો આપણે પથ લંબાઈ મેળવીએ. શીખવાડજો મને પથ લંબાઈ કઈ રીતે આવશે, ચાલો ગણીએ ફટાફટ. એ થી ચાલુ કરે એટલે અંતર કેટલું થાય, 10, 20, 30, 40, 50, 60. પાછા બાજુ એટલે 60, 75, 70, 80, 90, 100, 110, 120 એટલે પથ લંબાઈ ટોટલ થશે 120 મીટર. ચાલો સ્થાનાંતર કેટલું થાય, તો પ્રારંભિક સ્થાન પણ એ છે, અંતિમ સ્થાન પણ એનું જ છે, એટલે 0 - 0 = 0. એટલે સ્થાનાંતર શૂન્ય મળ્યું. હવે દરેક પોઝિશનમાં જો પથ લંબાઈ હંમેશા કેવી મળે છે, ધન મળે છે, જે આપણે અગાઉ લખી ગયા છે. અને સ્થાનાંતર હંમેશા કેવું મળે છે મિત્રો, ધન, ઋણ અને શૂન્ય જ મળે. એટલે આ આપણું જે ઉદાહરણ આપણે સમજીને આપ્યું છે, ખાસ અગત્યનું છે, જે તમે નોંધ કરી રાખશો. આના ઉપરથી તમે ખાસ આ ટોપિક ઉપરથી તમે લખી શકો છો. અહીંયાથી આપણે પોઈન્ટને ઇરેઝ કરીએ છીએ. પથ લંબાઈ હંમેશા ધન હોય, જયારે સ્થાનાંતર કેવું હોય, ધન, ઋણ અને શૂન્ય હોય. તો એના પરથી આપણે એમસીક્યુ પણ લખી દઈએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, પથ લંબાઈ કેવી હોય, પથ લંબાઈ હંમેશા કેવી મળે મિત્રો, ધન મળે. ઓકે, જયારે સ્થાનાંતર હંમેશા કેવું મળે, સ્થાનાંતર આપણને ધન, ઋણ અને શૂન્ય મળે. ઓકે, ધન, ઋણ અને શૂન્ય મળે. માહિતી ક્લિયર. હવે આપણે શું કરીએ છીએ, તો કે પથ લંબાઈ, ખાસ એમસીક્યુ છે, પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર લઈએ, જે કેટલો મળે હંમેશા. આપણને ખ્યાલ છે કે પથ લંબાઈ હંમેશા ધન હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય મળે. એનો મતલબ જો પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખું હોય તો જવાબ જે છે એ એક મળે, અને પથ લંબાઈ હંમેશા ધન હોય, આ ઋણ અથવા તો જીરો હોય, તો આ જવાબ છે એક કરતા નાનો થઈ જાય. ઓકે, તો આપણે આવી રીતે લખી શકીએ છીએ, લેસ ધેન વન ઇક્વલ ટુ. એટલે બે નો ગુણોત્તર હંમેશા એક કરતા કેવો મળે, નાનો. અથવા આને બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકો છો, પથ લંબાઈ, સોરી, પથ લંબાઈ હંમેશા ધન, એટલે ગુણોત્તર હંમેશા એક કરતા કેવો મળે, વધારે. એટલે પથ લંબાઈ નું મૂલ્ય જે છે એ સ્થાનાંતર જેટલું અથવા એના કરતા વધારે હોય. આના પરથી તમે શું લખી શકો છો, પથ લંબાઈ જે છે એ સ્થાનાંતર જેટલી અથવા તેના કરતા કેવું હોય, તેના કરતા વધારે હોય. ઓકે, તો આપણો ખાસ અગત્યનો એમસીક્યુ છે. હવે નીચે તમને થોડાક મુદ્દા સમજાવું કે અલગ અલગ આકૃતિઓ આપ્યું હોય અને પથ લંબાઈ અને સ્થાનાંતરને કઈ રીતે સોલ્વ કરવાનું છે. તો ચાલો આપણે આકૃતિ દોરીને સમજાવીએ કે પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે સોલ્વ કરીએ. હવે જો એક એક્ઝામ્પલ અહીંયા આપણે સોલ્વ કરવા માટે આપેલું છે, બરાબર છે, આપણે ટેક્સ્ટબુકમાં નથી પણ બહારથી આપેલું છે, જેથી તમે આવા દાખલાઓને સોલ્વ કરી શકો છો નીટ અને જેડબલી માટે. રેડી, જો કે કોઈ કણ છે એ આર ત્રિજ્યાનું વર્તુળ છે, એમાં એ થી ગતિ કરીને બી ઉપર જાય છે, ત્યારબાદ સી ઉપર જાય છે, ડી ઉપર ને પાછો પોતાના મૂળ સ્થાને આવે છે. રેડી, આ એનો ગતિ માર્ગ છે. તો આ કન્ડિશનમાં આપણને જુદા જુદા પોઈન્ટ આપ્યા હોય અને પૂછ્યું હોય કે આમાં પથ લંબાઈ ને સ્થાનાંતર મેળવો, તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલા જો કોઈ પદાર્થ એ થી બી સુધી ગતિ કરે, અહીંયાથી અહીંયા સુધી, એ થી બી સુધી ચાલે છે, રેડી, તો એનું પથ લંબાઈ કેટલી થશે, એટલે આખું સર્કલ છે એનો એ થી બી સુધીનો ભાગ એટલે કેટલો ભાગ થાય, ચોથો ભાગ થાય મિત્રો. રેડી, સર્કલ જે હોય એના ચાર ભાગ પડે, 1, 2, 3, 4, તો આટલો જે ભાગ જે છે આખા સર્કલનો ચોથો ભાગ થાય, એટલે કે ચોથા નંબરનો ભાગ, હા કે ના. તો આખું સર્કલ એટલે એ કેટલું કહેવાય, તો કે 2πr કહેવાનો પરિઘ. ઓકે, તો 2πr જે છે આખું અંતર છે એનો આ a થી b સુધીનો જે ભાગ છે ચોથો ભાગ થાય, એટલે 2πr/4. તો આપણે a થી b સુધીમાં બે અહીંયા ઉડાડી દઈએ, એટલે πr/2, આ a થી b સુધીની પથ લંબાઈ પૂછી આપણે. એટલે જ્યારે પણ એ થી બી સુધીનો આવો કોઈ ભાગ પૂછે અને પથ લંબાઈ પૂછે, તો હંમેશા કેટલી થશે, πr/2, બરાબર, 2πr નો ચોથો ભાગ. સ્થાનાંતર, હવે આપણને ખ્યાલ છે મિત્રો સ્થાનાંતર કઈ રીતે મળે,
तो आ त्रिकोण बने छे जुओ अहीं थी अहीं सुधी नो बी ने जॉइंट करी जो એટલે આ ત્રિકોણ બને આ બાજુ આર છે આ બાજુ આર છે તો આ બાજુ આપણે મેળવવી હોય તો પાયથાગોરસ નો નિયમ લગાવો બે બાજુના વર્ગનો સરવાળો એટલે એનું વર્ગમૂળ એટલે ત્રીજી બાજુ તો r² અને r² એટલે 2r² થાય વર્ગમૂળ ની અંદર એટલે અહીંયા r² r² એટલે એ થશે 2r² વર્ગમૂળ ની અંદર અહીંયા વર્ગમૂળ કાઢશો તો અહીંયા થશે √2 અને આ વર્ગ કાઢશો એટલે √2r થશે ઓકે તો આપણો જવાબ થઈ ગયો √2r √2r હવે બીજી કન્ડિશન આપણે લઈએ છે a થી c સુધી જો કોઈ પદાર્થ ગતિ કરે તો શું થાય a થી c દરમિયાન તો સિમ્પલ છે a થી c દરમિયાન ગતિ કરતો હોય પદાર્થ તો શું લખાય તો કે r અને r અહીંયા સીધો રસ્તો દેખાય છે તો આ સર્કલ જે દેખાય છે એ આખા રાઉન્ડ નો કેટલામો ભાગ થાય અડધો ભાગ થાય અડધો સર્કલ થયું એટલે 2 પાઈ r / 2 2 2 કેન્સલ એટલે પાઈ r થાય ઓકે સ્થાનાંતર પૂછે એટલે આ સ્થાન એટલે r અને r એટલે ટોટલ કેટલું થઈ ગયું 2r આમાં અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ન આવે આ પોઈન્ટ r છે એટલે r + r કેટલું થશે 2r થશે રાઉન્ડ શેપ હોય ત્યારે બરાબર છે ત્યારબાદ આપણે લઈએ છીએ a થી ગતિ કરી અને ક્યાં આવે છે d સુધી તો અહીંયા થી અહીંયા સુધી આવે છે આખા સર્કલ નો 3/4 ભાગ થાય આખા સર્કલ નો કેટલામો ભાગ થાય 3/4 ત્રીજો ભાગ આખો સર્કલ જે છે એનું તો 2 pi r / 3/4 ઓકે તો અહીં ઉડાડી દઈએ છીએ તો 3/2 pi r થશે એટલે પ્રથમ ભાઈ જો તમને પૂછે તો 3/2 pi r થાય નો ખ્યાલ હોય તો આખું સર્કલ લખવાનું 2 pi r / 3/4 કરી દો સ્થાનાંતર કેટલું થશે તો કે પ્રાર અંતિમ સ્થાન અહીંયા છે પ્રારંભિક સ્થાન અહીંયા છે તો શું જોઈન્ટ કરી દઈએ અંતિમ અને પ્રારંભિક સ્થાનને જોઈન્ટ કરી દેતા કાટકોણ ત્રિકોણ બને છે મિત્રો જુઓ આ r છે તો વર્ગમૂળમાં r² / r² એનું વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં 2r લખાય બરાબર છે જે ઓલરેડી અહીં મેળવી ગયા છે એ જ આપણને મળશે નાઉ પદાર્થ છે a થી ગતિ કરીને એક સર્કલ એક પરિભ્રમણ કરે છે પદાર્થ આખો રાઉન્ડ એક પૂર્ણ કરે છે તો સિમ્પલ એક રાઉન્ડ પૂર્ણ કરતો હોય તો એની પથલંબાઈ ટોટલ કેટલી થાય 2πr જેટલી થાય ઓકે અને a થી a સુધી પાછો ફરીને આવે છે એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે એટલે સ્થાનાંતર કેવું થશે એનું 0 થશે ઓકે તો આ રાઉન્ડ વાળી કોઈ આકૃતિના પથલંબાઈ સ્થાનાંતર પૂછે નીટ જડબલી માં તો તમે એને આ રીતે સોલ્વ કરી શકો છો આજે આપણે અહીં સુધી રાખીએ નેક્સ્ટ તૈયાર કરી રાખજો ટોપિક પથલંબાઈ અને સ્થાનાંતર આધારિત આવશે સરેરાશ વેગ અને ઝડપ થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ વેલકમ ટુ ફિઝિક્સ